આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઇતિહાસમાં રચાયો છે. તો આજે અમે તમને બતાવશું કે 1200 જેટલા લોકોને એક સાથે અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કૂવામાં ફેંકી દીધા હતા, ત્યારે આજે પણ લોકો અહીં આવી શહીદોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આઝાદીના સંગ્રામમાં 1919ના જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઇતિહાસના પાના પર અંકિત થયેલ છે, પરંતુ આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ પણ જલિયાવાલા કાંડ કરતાં પણ મોટો હત્યાકાંડ બની ચૂક્યો છે. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા, પણ આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદિવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવત બ્રિટિશ સરકાર સામે લગાન વધારવા અને જુલમ સામે પાલ ગઢવાઉ પાસે આવેલ નદી પાસે આવેલા 7 આંબા હતા અને એની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી, જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા. આ સભાના સમાચાર જાણે બ્રિટિશ અર્ધલશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટિશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યો હતો, પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ ગોળી છૂટતા એકઠા થયેલા લોકો અંગ્રેજો એમને પણ એટલો જ એમ કે હક આપ્યો હતો કે જયારે કોઈ ફાયરિંગ કરવું હોય તો બંને ની સંમતિ થતા ત્યારે આ પાલ દઢવાવ, આ પ્રોપર દઢવાવ ગામ છે. 7 માર્ચ 1922ની અંદર આ જ્યાં તમે દિવાલ જોઈ રહ્યા છો ત્યાં બાજુની અંદર 7 આંબા હતા, 7 થી 8 આંબા. એનું નામ હતું હારાવાળા આંબા. અહીંયા જ્યારે અંગ્રેજોએ કરવેરા વધારે કર્યા હતા ત્યારે અહીંના જે શિડ્યુઅલ ટ્રાઇબ આદિવાસી લોકો હતા એ આદિવાસી લોકોએ ને મોતીલાલ તેજાવતના નેતૃત્વ હેઠળ અહીંયા એક સભા રાખવામાં આવેલી હતી. એ સભાની અંદર સભા ચાલતી હતી ત્યારે અચાનક અહીંયા નજીકમાં જ્યાં ખેરવાડા રાજસ્થાનથી આવેલી એમ્બસી ક્યાંક અંગ્રેજ અમલદાર દ્વારા ગોળી છોટવામાં આવી, અને જ્યાં એવું કહેવાય છે, આ વાંચેલું અને એ અમારો વાંચેલો ઇતિહાસ છે, તો ગોળી છૂટતા અંગ્રેજ અમલદારના ટોપીની નજીકથી ગોળી સરકી તો અહીંનું જે એમ્બસી હતું, જે પ્રશાસન તંત્ર હતું, એને
ઢગલો ગોળીબાર કર્યા અને જેના માધ્યમથી 1200થી વધારે આદિવાસીઓ આ સ્થળ પર એમના જાનની આહુતિ આપી દેવામાં આવી હતી અને અહીંયા બાજુની અંદર જ્યાં દિવાલ છે ત્યાં કૂવો હતો ત્યાં એમને દફન કરી દેવામાં આવ્યા હતા. અમુક માણસો એમને પોતાનો જીવ બચાવવા પણ કૂવામાં કૂદકા મારી દીધા હતા. એવી રીતે 1200થી અપ લોકોના અહીંયા જાનની આહુતિ આપી છે. હું આજે આપના મીડિયાના માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે ખરેખર સરકારશ્રી દ્વારા અમારા આ હત્યાકાંડને લઈને નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક એક શહીદ વન તરીકે 1200 વૃક્ષો વાવીને પાલ મુકામે એક 1200 વૃક્ષો વાવી અને એ કર્યું. આજે તમે જે દિવાલ જોઈ રહ્યા છો બરાબર, વર્ષો પહેલા અહીંયા એક કૂવો હતો બરાબર. હવે જે આ પાલ હત્યાકાંડ થયો તો આ હત્યાકાંડ દરમિયાન જેટલા આદિવાસી શહીદ થયા બરાબર, તો ઇતિહાસમાં એવું કહેવું છે અને અહીંના જેટલા અમારા વડીલો છે એ બધાનું એવું કહેવું છે કે બધી જ લાશો આ કૂવામાં ફેંકવામાં આવી બરાબર. તેમજ ઇતિહાસ બી કંઈક એવો છે, અહીંના નાના નાના ગામડાઓમાં તમે અમુક વડીલો છે કે જેમને જોયેલું છે જે ઉંમરલાયક છે, તો અહીંયા શું પાછળની સાઈડ પર આંબાના વૃક્ષો હતા, તો જ્યારે એ આંબા સુકાયા તો પછી જ્યારે એને કાપવામાં આવ્યા તો અમુક ત્યાંથી ઘણી બધી એવી બધી બંદૂકની ગોળીઓ છે એ બધી મળી આવી. તેમજ આજે એ જમાનામાં અમે તો અમારા વડીલો સાથે સાંભળેલું છે કે એ વખતે જે પાણી હતું કૂવાનું અને આજુબાજુની નદીઓ હતી બરાબર, એ બધી નદીઓમાં પણ લોહી ફેલાઈ ગયું હતું અને ખાસા વર્ષો સુધી એ ચાલુ રહ્યું. ખાડકા પણ અમુક જગ્યાએ મળી આવ્યા અને આ બધી વસ્તુઓ અમારા વડીલો તેમજ અમુક લોકો એવા જીવતા છે કે જેમને બધું નજરે જોયેલું છે. તો બસ આ હતી અમારા પાલ હત્યાકાંડ વખતેનું. મારું નામ પ્રભાત ડામોર. 1200 આદિવાસી જે શહીદ થયા હતા એમની યાદગીરી માટે સરકારશ્રી કંઈક એમનો વિકાસ કરે એ માટે અમારો અનુરોધ છે. કઈ જગ્યાએ થયું હતું, શું બનાવ બન્યું હતું? દડવાપાલ હત્યાકાંડ 1200 આદિવાસી શહીદ થયા હતા. મારું નામ ડામોર પ્રેમજીભાઈ. આજે દડવા મુકામે આદિવાસી વિસ્તારમાં જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડને ઉજાગર કરવા માટે જો આ જગ્યા ઉપર શહીદ સ્મારકને મોટી માન્યતા આપવામાં આવે તો આ જગ્યા ઉપર રોજગારી પણ વધે અને આ જગ્યા ઉજાગર થાય અને જે હકીકત જગ્યા દડવા મુકામે જે બન્યો છે જે શહીદી આદિવાસી અમારા આદિવાસી ભાઈઓ જે શહીદી વોરી છે એ શહીદીને અહીંયા તાજી થાય. બીજું કે જે અહીંથી પાલ મુકામે જે શહીદ આપણે શું કહેવાય પાલ મુકામે જે શહીદ વન બનાવવામાં આવ્યું છે એ જગ્યા ઉપરથી અહીંયા જો દડવા મુકામાં બનાવવામાં આવે તો અહીંની જો ઇતિહાસ આજ પણ એના કરતાં વધારે ઉજળો બની શકે છે. આપની માંગ શું છે? કે આ જગ્યા ઉપર શહીદ સ્મારક બને અને ભવિષ્યમાં આ જગ્યા ઉજ્જવલિત થાય અને લોકોને જાગૃતતા મળે કે ખરેખર આ જગ્યા ઉપર આ હત્યાકાંડ થયો હતો. આપનું નામ? મારું નામ ડામોર કુરાજી ખુમાજી.